હાલમાં દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે ચીનની નાપાક હરકતથી આપણા દેશના જવાનો શહીદ થયા છે તેની યાદમાં હિન્દુ જાગરણ મંચ ભાવનગર દ્વારા શ્રદ્ધાંજલિ આપીને ચીનની વસ્તુનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી। દેશમાં કોરોના વાયરસની બીમારી ચાલી રહી છે ત્યારે થોડા દિવસ પૂર્વે ચીનની નાપાક હરકતને કારણે આપણા દેશના 20 જવાનો વીરગતિ પામ્યા હતા જેને આપણા માનનીય મુખ્ય પ્રધાનમંત્રી દ્વારા પણ શ્રદ્ધાંજલિ અપાઈ હતી। ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે દેશના શહીદોનું બલિદાન એને જાશે નહીં તે વસ્તુ યાદ રાખીને ભાવનગર હિન્દુ જાગરણ મંચની ટીમ દ્વારા જે માલપેશભાઈ સાત તથા દિનેશભાઈ વાઘેલા તથા મહેન્દ્રસિંહ ચાવડા કુલદીપસિંહ ગોહિલ અનિરાજસિંહ કાઠી કિશોરભાઈ રબારી કલ્પેશભાઈ જાદવ કુમારભાઈ શાહ તથા મહેશભાઈ વ્યાસના અધ્યક્ષના સ્થાને ભાવનગર હિન્દુ જાગરણ મંચની ટીમ દ્વારા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને સાથે સાથે 5 મિનિટનું મૌન પાળ્યું હતું। હિન્દુ જાગરણ મંચના સંયોજક શ્રી અલ્પેશભાઈ શાહ દ્વારા એમને જાણવા આપવામાં આવ્યું હતું કે આવનારા સમયની અંદર ભારત દેશમાં નવી પેઢી સમજાવવામાં આવશે કે ચીનની વસ્તુનો બહિષ્કાર કરો જેને કારણે દેશની મૂડી દેશમાં વપરાય અને આપણો દેશ આર્થિક રીતે સદ્ધર બને તેમજ દેશના જવાનો ત્યારે રાષ્ટ્રપતિ દેશદાજ રાખવી તે ખૂબ અગત્યનું છે। આવનારા સમયની અંદર હિન્દુ જાગરણ મંચ દ્વારા અલગ અલગ વિભાગો જનજાગૃતિ લાવી ને ચીનમાં તમામ હરકતોને પછાડી પાડવાની ચીમકી ઉચ્ચારી છે। હિન્દુ જાગરણ મંચ એવો સ્પષ્ટ સંદેશ આપે છે કે ચાઇનીઝ પ્રોડક્ટોનો ખાલી કહેવા પૂરતો બહિષ્કાર ન કરવો જોઈએ પણ દરેક ભારતીયએ દરેક હિન્દુસ્તાનીએ પોતાના મનમાં ગાંઠ વાળી લેવી જોઈએ કે આ લોકોના હિસાબે આપણા મહામૂલા રત્નો સમાન જવાનોનું ખૂન વહ્યું છે આપણા જવાનો વીરગતિને પામ્યા છે એટલે એને આપણે બોર્ડર ઉપર જઈને કોઈ સંદેશ નથી આપી શકવાના પણ આપણે કે આપણા પરિવાર કે આપણા મિત્ર વર્તુળમાં એક નાની એવી પણ ચાઇનીઝ પ્રોડક્ટ એ ચાઇનીઝ એપ પણ મોબાઈલમાં હોય કે ચાઇનીઝ પ્રોડક્ટ હોય તો એનો ઉપયોગ આપણે બંધ કરશું અને કરાવશું તો જ તે આપણે આપણા જવાનોને સાચી શ્રદ ધાંજલિ આપી ગણાશે। આવનારા સમયમાં હિન્દુ જાગરણ મંચ પોતાના લેવલથી લોકોમાં જાગૃતિ લાવશે ચાઇનીઝ પ્રોડક્ટોનો બહિષ્કાર કરાવવા માટે લોકોમાં જાગૃતિ લાવશે અને લોકોની ગ્રુપ મિટિંગો કરીને લોકોમાં આ બાબતની અવેરનેસ લાવશે।